માર્કેટના એક્શનની ઉપરની વાત કરીએ તો પહેલાં તો આજે ગ્લોબલ માર્કેટ્સ તરફથી જે આપણને ક્યુઝ મળતા દેખાઈ રહ્યા છે એના ઉપરની પહેલાં વાત કરીએ તો અમેરિકન માર્કેટ્સ તરફથી જે પ્રમાણેના આપણને ક્યુઝ આવતા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને એક પાસું આપણા માટે થઈને અહીંયા પોઝિટિવ સાઈડ ઉપરનું આજના દિવસમાં જોવા જઈએ તો એ રહેતું દેખાયું છે કે મૂડ અને માહોલ જે છે તે થોડાક આજે બાઉન્સ બેક તરફનો છે. કારણ કે તમે પર્ટિક્યુલરલી સેગમેન્ટ જુઓ અત્યારે કે જે આપણને ખાસ ઇફેક્ટ કરતું દેખાઈ રહ્યું છે એ સેગમેન્ટ તમે જુઓ કે બોન્ડ યીલ્ડનું છે. ઇન્ટરેસ્ટ રેટ રાઇઝિંગ સાયકલ જો આપણને આગળ વધતી દેખાય છે તો એ ફ્રન્ટ ઉપરથી આપણને સિનારીઓ જે છે તે બદલાતો દેખાશે. હવે આ જ સ્થિતિને આપણે જોઈએ તો છેલ્લા બે દિવસની અંદર આપણા માર્કેટ્સ એના ઉપર રિએક્ટ કરી અને કરેક્ટ કરતા દેખાયા છે. હવે આજના દિવસની અંદર અહીંયા એક બાઉન્સ બેક માટેની સંભાવના છે અને સાથે વીકલી ઓપ્શન્સની એક્સપાયરી છે તો એની પણ એક ઇમ્પેક્ટ દેખાઈ શકશે. પણ સામે ગ્લોબલ માર્કેટ તરફથી આપણે જોઈએ તો ક્યુઝ કન્ટિન્યુઅસ આપણને થોડા વીકનેસ તરફના જ આવતા દેખાઈ રહ્યા છે. જો બિડન તરફથી પણ કાલે એવું સ્ટેટમેન્ટ આવતું દેખાયું કે ફેડ જો ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવા માટે વ્યાજદર વધારે છે તો એમણે એમનો સપોર્ટ કરવાની વાત કરી છે, જેના કારણે આપણે જોયું તો અમેરિકન માર્કેટ્સ ફરી પાછા ગઈકાલે ઘટતા દેખાયા હતા. ઓલમોસ્ટ ગઈકાલે રિકવર થયા બાદ આપણને આ ઘટાડા તરફીની ચાલ આવતી જોવા મળી હતી. બીજી તરફ બ્રેન્ટ આપણને અટકતું દેખાયું છે અને સાથે જ સોનામાં આપણે જોયું તો મજબૂતી તરફનો જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે એની પાછળનું પણ એક મોટું ફેક્ટર આપણને ફેડના ઇન્ટરેસ્ટ રેટ રાઇઝિંગ થશે એના માટેનું છે. જોકે આ સ્થિતિ એવી છે કે માર્કેટ ઓલવેઝ ફ્યુચર ડિસ્કાઉન્ટ કરતું હોય છે. ફેડ વ્યાજદરમાં વૃદ્ધિ કરવા માટે હજુ અહીંયા એક બે મહિનાથી વધારેનો સમય પણ કદાચ લઈ શકે છે. આપણે મોસ્ટલી જોઈએ તો આપણા પ્રમાણે જોઈએ તો આપણા જે ફર્સ્ટ ક્વાર્ટરમાં આવીશું નેક્સ્ટ યરના ત્યારે આપણે કદાચ વ્યાજદરમાં વૃદ્ધિ જોઈશું. પણ માર્કેટ અત્યારથી જ આ સિચ્યુએશનને ડિસ્કાઉન્ટ કરતું આપણને દેખાઈ રહ્યું છે. તો આ બધા ફેક્ટર્સને કેવી રીતના આજે આપણે આપણા માર્કેટ્સ ઉપર રિએક્ટ થતા જોઈશું એના ઉપર વાત કરીએ. પણ પહેલાં અમેરિકન માર્કેટ્સ ઉપરનો એક વ્યૂ સમજી લઈએ. આપણી સાથે ચોઈસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ કુનાલ, શું વ્યૂ બની રહ્યો છે અત્યારે અમેરિકન માર્કેટ્સ ઉપર આપનો? ગુડ મોર્નિંગ ભાઈ, અત્યારે આજે બધો ગ્લોબલ માર્કેટની વાત કરીએ અને પર્ટિક્યુલરલી ડાઉ જોન્સની વાત કરીએ, નાસ્ડેકની વાત કરીએ તો વ્યૂ કાલના દિવસમાં આપણે ડાઉનસાઇડનો આપ્યો હતો એન્ડ લોઅર લેવલની વાત હતી. આજના દિવસમાં મને ફર્ધર હું લોઅર લેવલની જ વાત કરીશ, કેમ કે ટેકનિકલ ફોર્મેશન વાઇઝ જોવા જઈએ તો એક રાઇઝિંગ વેજ ફોર્મેશન એન્ડ સ્મોલર ટાઈમ ફ્રેમ પર અપર રાઇઝિંગ ચેનલ ફોર્મેશનનું બ્રેકડાઉન અને યુએસ માર્કેટમાં ડાઉ જોન્સ ફ્યુચરમાં જોવા મળ્યું છે. તો જે વ્યૂ બની રહ્યો છે ડાઉનસાઇડનો બની રહ્યો છે, પ્લસ મૂવિંગ એવરેજ વાઇઝની વાત કરીએ તો ઓવરઓલ એક નેગેટિવ સેન્ટિમેન્ટ હાલ પૂરતું ક્રિએટ થતું આપણને જોવા મળી રહ્યું છે. તો વ્યૂ પર્ટિક્યુલરલી હું વાત કરું ડાઉ જોન્સની તો અત્યારે 34,954 જોવા જઈએ ને તો અત્યારે રીડિંગ બતાવી રહ્યું છે ડાઉ જોન્સ ફ્યુચર. તો મને નીચેના લેવલની વાત કરું તો 34,550 પહેલું લેવલ છે જે હું એક્સપેક્ટ કરી રહ્યો છું ડાઉ જોન્સ ફ્યુચરમાં. અને એ જો બ્રેક કરે છે 34,550 જે લાસ્ટ બોટમ હતી એ જો બ્રેક કરે છે તો 33,900 સુધીના પણ લેવલ આપણને ડાઉ જોન્સ ફ્યુચરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. ત્યારે અપસાઇડની વાત કરીએ તો રેઝિસ્ટન્સ 35,500 અરાઉન્ડ આપણને હાલ પૂરતું જોવા મળી શકે છે. એન્ડ સામે સાઈડ નાસ્ડેકની બી વાત કરીએ, નાસ્ડેક ફ્યુચરની બી વાત કરીએ તો વિક્રમભાઈ એમાં પણ આપણને એક સારું એવું કરેક્શન રિસેન્ટ ડેઝમાં જોવા મળ્યું છે. 15,071 અરાઉન્ડનું રીડિંગ છે અત્યારે. એન્ડ મને એવું લાગે છે કે જે પ્રમાણે એક રેક્ટેંગલ ફોર્મેશનનું બ્રેકડાઉન આપણને રિસેન્ટ ડેઝમાં જોવા મળ્યું છે ટોપ લેવલથી, એના બેઝ પર ડાઉનસાઇડની મુમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે નાસ્ડેકમાં પણ રાખી શકીએ છીએ. નીચેમાં ચાન્સીસ એવા છે કે નાસ્ડેક ફ્યુચર આપણને ક્યાંક ને ક્યાંક લોઅર લેવલ પર 14,800 લેવલ બતાવી શકે છે અને 14,800 જો બ્રેક કરે છે તો 14,600 સુધીના પણ લેવલ આપણે નાસ્ડેકમાં જોવા મળી શકે છે. તો 14,800-14,600 સુધીના લેવલ આપણને એક્સપેક્ટેશન ગ્લોબલ માર્કેટમાં હાલ પૂરતો જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એ વીક સાઈડનો જ જોવા મળી રહ્યો છે મને.